શું આપનું બાળક મેગ્નેટ બોલ રમવાનું આદી છે? શું આપ આપના બાળકને મેગ્નેટ બોલ રમવા આપો છો? તો ચેતી જજો, કારણ અમદાવાદમાં સામે આવેલી એક ઘટના છે. બોપલમાં રહેતો 7 વર્ષનો બાળક રમતા રમતા એક બે નહીં પરંતુ 14 મેગ્નેટ બોલ ઘડી ગયો, જ્યાં આ બાળકનો જીવ બચાવવા સિવિલ હોસ્પિટલના તબીબો તારણહાર બન્યા. ઘટના કંઈક એવી હતી કે કેટરિંગનો ધંધો કરતા પ્રેમજી પટેલ નામ બાળકને લીલા કલરની ઉલટી થતાં માતા પિતા અચંબામાં મુકાઈ ગયા, જ્યાં એક્સરેમાં મેગ્નેટ બોલ ગળી ગયો હોવાનો ખુલાસો થયો અને પેટમાં મેગ્નેટ ચોંટવા લાગ્યા, આંતરડામાં કાણા પડવા લાગ્યા, જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકનું સફળ ઓપરેશન કરી તેના આંતરડામાંથી 14 મેગ્નેટ મોતી કાઢી નવું જીવન આપ્યું. 3 કલાકની ભારે જહેમત બાદ આ સફળ સર્જરી તબીબોએ કરી. હાલ બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવતા પરિવારમાં પણ ખુશી જોવા મળી. આજે જે મણકા દેખાતા હતા એ એકચ્યુઅલી મણકા નહીં પરંતુ મેગ્નેટિક બીડ્સ હતા, 14 હતા અને એ 14-14 અલગ અલગ આંતરડાની લેવલ પર હતા, એટલે કે હોજરી પછી તરત જ જેને ડ્યોડિનમ કહેવાય અને જેજ્યુનમની અંદર એમ કરીને ટોટલ 14 મણકા હતા અને મેગ્નેટિક ફોર્સના હિસાબે બધા આંતરડા એકબીજા સાથે ગંઠાઈ ગયેલા અને એવું કહીશ કે 7 જગ્યાએ આંતરડામાં કાણા પડેલા. આ દરેકે દરેક જે કાઉન્ટ કરી શકાય એવા 14 મેગ્નેટ બહાર કાઢી દેવામાં આવ્યા, એના પછી આંતરડા કાપી અને જોડી દીધા. જો કે માતા પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે અને નાના બાળકોને આવી બધી વસ્તુ હાથમાં ન આવે તે પ્રકારની કાળજી રાખવી પણ જરૂરી છે. બીજી તરફ તબીબોએ બાળક સરળતાથી ગળી જાય તેવી વસ્તુ ન આપવાની અને તેનાથી દૂર રાખવાની સલાહ આપી. રવિવાર હતો ત્યારે પેટમાં બહુ દુખવા માંડ્યું, તમને ખબર ના પડી એને પેટમાં કેમ દુખતું હોય. અમે એની એક જગ્યાએ બીજી જગ્યાએ લઈને ગયા, તો બીજે લઈને ગયા તો તરત અમે સરસ્વતી હોસ્પિટલ છે અહીંયા બાજુમાં, તો સોમવારે સવારે અમે અહીંયા દાખલ કર્યો હતો. બાટલો ચડાવી રાતના 12 વાગે અમે અસ્કરો કરાયો, અસ્કરામાં એવી રીતે આવ્યું નહીં. તમને ખબર પડી એને મોતીઓ ખાધી છે.